અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાયમાં અને મોડાસાના માલપુર રોડ બાયડના પાવન પ્યાજામાં એટીએમ તસ્કરોએ તોડ્યા અરવલ્લીના બાયડ તાલુકાના ડેમાયમાં અને મોડાસાના માલપુર રોડ અને બાયડના પાવન પ્લાઝામાં એટીએમ તસ્કરોએ તોડ્યા બાયડ નજીક આવેલા ડેમાય ગામમાં સોમવારની રાત્રે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ટોળકીએ એટીએમને ગેસ કટરથી કાપી સો લાખ તેતાલીસ હજાર અને મોડાસાના માલપુર રોડ પર આવેલ કેનેરા બેંકના એટીએમમાંથી એક લાખ સાડત્રીસ હજારની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જ્યારે બાયડ પાવન પ્લાઝા નજીક આવેલા કેનરા બેંકની એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અરવલ્લી જિલ્લામાં કારમાં ગેસ કટર સાથે પહોંચી એટીએમમાં ચોરી કરતાં ટોળકીએ તરખાટ મચાવતા છ કલાકના સમયગાળામાં જિલ્લાના બે એટીએમમાં લાખો રૂપિયાની ચોરી કરી અન્ય એક એટીએમમાં ચોરીના નિષ્ફળ પ્રયાસથી જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી સોમવારની મોડી રાત્રિએ એટીએમ ગેસ કટરથી તોડી ચોરીની ઘટનાને અંજામ આપનારી ગેંગે તરખાટ મચાવતા ત્રણેય એટીએમ મશીનને નિશાન બનાવ્યા હતા ડેમાય આઉટપોસ્ટ પોલીસ મથક નજીક આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમને રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે ગેસ કટરથી કાપીને અંદાજે રૂપિયા છ લાખ તેતાલીસ હજારની ચોરી કરી બાયડના પાવન પ્લાઝામાં આવેલા કે બાયડની અંદર છે એની અંદર પ્રયાસ જ થયો છે પૈસા નથી ગયા જ્યારે અને મોડાસા ટાઉનની અંદર મોડાસા ટાઉનની અંદર એક લાખ સુમત્રીસ હજાર આઠસો રૂપિયા એટીએમ કાપીને કઈ રીતે કાપ્યું હોય નક્કી કરવાનું બાકી છે અને ડેમયની અંદર જે છે એમાં છ લાખ તેતાલીસ હજાર પાંચસો રૂપિયા આ ચોરીઓ દાખલ કરવામાં આવી છે પીઆઈ તપાસ કરે છે અને એલસીબી અને એસઓજી ટીમો આ ગુનોને ડિટેક્ટ કરવા માટે કાર્યરત કરવામાં આવેલી છે આ અગાઉ પણ આવો એક ગુનો ડિટેક્ટ થયેલો છે એટલે શોર્ટ ટાઈમમાં ડિટેક્ટ થઈ જાય એવી શક્યતા હા સીસીટીવી ફૂટેજની અંદર એવું છે કે આમાં જે મોડાસા ટાઉનમાં છે એમાં એ લોકોએ બ્લેક સ્પ્રે મારી દીધો છે એટલે તો ટાઈમ ઓફ થેફ્ટ ચોરીનો સમય ખબર પડે છે પણ આરોપીઓ દેખાતા નથી બટ જે કંઈ છે મેક્ઝિમમ ટ્રાય કરી અને આના ડિટેક્ટ કરવા માટે એલસીબી એસઓજી આખ્યું ત્યારથી જ પ્રયત્નશીલ છે અને હોપફુલ છીએ કે થઈ જશે શોર્ટ ત્યારબાદ વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે મોડાસાના માલપુર રોડ પર આવેલી કેનેડા બેંકના એટીએમને ગેસ કટરથી કાપી એક લાખ સાડત્રીસ હજારની ચોરી કરી એટીએમ તોડી ચોરી કરતી ગેંગ રફુચક્કર થઈ હતી એટીએમમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ સીસીટીવી કેમેરા પર કારા કલરનો સ્પ્રેને લૂંટ ચલાવી હતી જેથી લૂંટની ઘટના કેમેરામાં કેદ ન થાય અને કેમેરાના રેકોર્ડિંગની કેસેટ અને ડીવીઆર પણ સાથે લઈ જતા આ પ્રકારની હરકતથી રીઢા ગુનેગારો હોવાનું અને હરિયાણાની એટીએમ લૂંટ માટે દેશમાં કુખ્યાત ગણાતી મેવાત ગેંગનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અંગે બાયડ અને મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે અરવલ્લીના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વિવિધ બેંકોના એટીએમ મશીનો પર આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી સિક્યુરિટી ગાર્ડ વગર નદયાત છોડી દેવામાં આવતા એટીએમને તોડતી ગેંગ માટે એટીએમને ગેસ કટરથી કાપી ચોરીની ઘટનાને અંજામ આપવામાં સરળતા રહેતા સમયાંતરે એટીએમમાં ચોરીની ઘટનાઓ બની રહી છે મોડાસાની કેનેડા બેંક અને એટીએમ પર તસ્કરોએ પાણીની બોટલ મૂકી મોડાસાની કેનેરા બેંકના એટીએમમાં સૌ પ્રથમ શખ્સ પ્રવેશી સીસીટીવી કેમેરા પર કાળા કલરનો સ્પ્રે સોંટી એટીએમની ગેસ કટરથી કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો સીસીટીવી કેમેરા પર છાંટેલ કલર સ્પ્રેની બોટલ અને કિલ્લી પાણીની બે બોટલ એટીએમમાં છોડીને રફોચક્કર થઈ જતાં તસ્કર ગેંગે એટીએમની ચોરીની ઘટનાનો અંજામ આપતા પહેલાં પાણીની બોટલ કોઈ હોટલમાંથી ખરીદી હોવાથી પોલીસ બાયડથી મોડાસા સુધીના હાઈવે પર આવેલી હોટલોના સીસીટીવી કેમેરા તપાસે તો હુંટારાઉ સુધી પહોંચવા મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે દેવાંગ ચૌધરી જેડસ ટીવી અરવલ્લી